સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યૂથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. હિસાબ જોવાની કોઈ જરૂર નથી, મને તમારી ઉપર પૂરો ભરોસો છે. બાપુ, હા, આજે જગદીશનો જન્મદિવસ છે. એને તો યાદ પણ નથી, મને યાદ છે. અને બાપુ, હા, એના માટે પણ મારા જેવી સાયકલ લાવજો હને. એમ? હા, ચોક્કસ લઈ આવીશું તારા જેવી સાયકલ. જોયું, આનું નામ સાચી લાગણી. અને હા, આજે છે ને જગદીશનો જન્મદિવસ, સાંજે ધામ ધૂમથી ઉજવીશું. કેમ મોટા ભાઈ, આવા બે કોડીના મુનિમના છોકરાને માથે ચડાવવાની જરૂર નથી. હા, આપણી અને એની વચ્ચે અંતર તો હોવું જ જોઈએ. આપણી સાથે આ લોકો ત્રણ પેઢીથી કામ કરી રહ્યા છે, અને લખણે માત્ર મુનિમ નથી, મારો જમણો હાથ બની ગયો છે. હવે મુનિમજીના પત્ની ગુજરી ગયા, બિચારો જગદીશ, એ નમાયા દીકરાને આપણે નહીં સાચવી તો બીજું કોણ સાચવશે? ભાભી, નમાયાને બે ટાઈમની રોટલી અપાય, આપણી રસોઈની થાળીમાં જમાડાય નહીં. તમે પતિ પત્ની ગમે તે માનો, પણ મને આ વાત ગમતી નથી. મોટા ભાઈ, તને ના ગમતી હોય તો કઈ વાંધો નહીં, પણ મને તો ગમે છે ને. મોટા ભાઈ, તમે આની સામે મારું અપમાન કર્યું છે. મુનિમજી, તમે એમને બોલવા સામે ન જોતા. તમે તમે ખોટું નહીં લગાડતા. ના ના, હજી આ ભગવાનને દીવાને અગરબત્તી કરાકર, હા, અને દીવાબત્તી કરવાથી આપણો કોઈ ઉધાર નથી થવાનો. અરે, પણ થયું છે શું? કેમ આટલા બધા ગુસ્સામાં છો? ફરી મોટા ભાઈ સાથે ઝઘડો થયો? અરે, પ્રોપર્ટીમાંથી એક રૂપિયો આપતો નથી, હા, અને પેલા બે બદામના મુનિમનું ઉપરાળું લઈને મારી સાથે ઝઘડો કરે છે, મારું અપમાન કરે છે. હવે તો હદ થઈ ગઈ છે. હવે હું જાજુ સહન કરી શકું એમ નથી. આશા ક્યાં ગઈ છે? બાર રમતી હશે. અરે, શું ખાક બાર ગઈ છે? રમતી હશે પેલા મુનિમના દીકરા જોડે. હા, આશા, જો મેં તારું નામ લખ્યું. જગદીશ, મેં પણ તારું નામ લખ્યું છે. જગદીશ, આ નદી કિનારે લખેલું મારું નામ તો ભૂસાઈ ગયું. ચિંતા ના કરીશ, તારું નામ ભલે ભૂસાઈ ગયું, પણ તું તો સાજણ મારા કાલ જે કોરાણી છે. તો
થયો છે, તું મોટો થઈને ગાયક જ બનવાનો. હા આશા, હું જરૂર ગાયક બનીશ. ખબરદાર, જો આ બે કોડીના નોકરના છોકરાને ફરીવાર મળી છે તો ચાલ. વિઠ્ઠલભાઈને સંદેશો આપી દીધો છે ને કે આપણે આવીએ છીએ, એટલે ધક્કો ન થાય. નહીં નહીં શેઠ, જય માતાજી. અરે લક્ષ્મણ, આજે તારા દીકરા જગદીશનો જન્મદિવસ છે ને? હા. અરે વાહ વાહ વાહ. અરે વાહ બેટા, જન્મદિવસની તૈયારી કરો, અમે શહેરમાં જઈએ છીએ, સાંજે સરસ મજાની ભેટ લઈને આવીશું. હા જા. પણ બાપુ જલ્દી આવજો. અરે જલ્દી એટલે એકદમ જલ્દી, તું આંખ બંધ કર અને અમે હાજર. ચાલો ચાલો. તમે લોકો હજી સુધી વાતો કરો છો? તમારા ભાઈબંધો આવ્યા કે નહીં? અને જુઓ, ઉપરના રૂમ માં બધી તૈયારી કરી છે. જાઓ જાઓ, જઈને જોઈ આવો મેં કેવી તૈયારી કરી છે. જાઓ જાઓ. ચાલો. અરે વાહ, મમ્મીએ કેટલી સરસ તૈયારી કરી છે. રામશેઠ અને મુનિમનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. જગદીશ, તું ચિંતા ના કરતો, બધું સારું થઈ જશે. હે, તારા કારણે જ આ બધું થયું છે. તારો અપશુકનિયાર પડછાયો પણ આ ઘરમાં ન જુએ, સમજો? ભાગેથી ચાલ. નહીં નહીં બાપુ, આવું ના કરશો. કાકાએ ક્યાં જશે, એનું આપણા સિવાય કોઈ નથી. ચાલ ચાલ. આ મનહૂસના કારણે મારા મોટા ભાઈ બન્યા છે, હવે આ મારા ઘરમાં ન જોઈએ. ચાલ ચાલ. ઓ મા, આ કાકા જો જગદીશને ઘરની બહાર કાઢી મૂકે છે. જગદીશ, તું ચૂપ માર, તને કઈ ખબર ન પડે, તું હજી નાનો છે. દિયરજી, એ નાનો છે પણ એની માં તો સાચું ખોટું પારખવા વાળી બેઠી છે ને. જગદીશની માં નથી, બાપની ચિતા હજુ ઠરી નથી, અને એને ઘરની બહાર કાઢી મૂકતા તમને જરા સરખો પણ વિચાર ના આવ્યો? તમારામાં માનવતા જેવું કઈ છે કે નહીં? આવું પગલું ભરતા પહેલા તમારે મને પૂછ્યું તું તો ખરું. તમે અને મોટા ભાઈએ મને ક્યારેય પૂછ્યું છે? મારી મિલકતનો બધો હિસાબ કિતાબ એ જ રાખતા હતા. તમારા મોટા ભાઈને મરી ગયે હજુ 2 દિવસ પણ નથી થયા અને એમના વિશે ખરાબ બોલવાનું શરૂ પણ કરી દીધું. ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે દિયરજી. તમારે મિલકત જ જોઈતી હોય તો લઈ લો, મને જરાય મોહ નથી મિલકતનો. મોહ રાખતા પણ નહીં. એ 2 કોડીના છોકરા માટે મેં ઘણું સહન કર્યું છે. એ તો ગયો, હવે તમે પણ જશો ને તો મને જરાય દુઃખ નહીં થાય. હવે મને સમજાયું કે મિલકત ભૂખ્યાને ભાઈ માટે લાગણી ન હોય. હું જો થારું ને દિયરજી, તો કોર્ટમાં કેસ કરીને તમને ધોળે દિવસે તારા દેખાડી શકું છું. પણ ના, એ મારા સંસ્કાર નથી. જાઉં છું આ ઘર છોડીને, ફક્ત મારા પતિના અસ્થિને લઈને. અરે તમારા જેવા પાપીના હાથે અસ્થિ વિસર્જન થાય, એના કરતા મારા દીકરાના હાથે જો અસ્થિ વિસર્જન થશે ને, તો એમના આત્માને શાંતિ મળશે. હવે તમે માં અને દીકરો પણ આ ઘર છોડીને નીકળો.
એટલે મારા આત્માને શાંતિ થાય. બસ બહુ થયું, મેં બધું જ સાંભળી લીધું છે. મારા બેન અને ભાણેજના આંસુ અને અપમાનનો બદલો લઈશ તો ડાબા અને જમણા ગાલની દિશાઓ બદલાઈ જશે. ચાલ બેન, આ નર્કમાં હવે એક મિનિટ પણ ના રહેવાય. ચાલો ચાલ નીકળો. ભાઈ નહીં જા, હું તમને નહીં છોડું, નહીં છોડું તમને. જય ભાથીજી મહારાજ, જય હો. શું થયું ભાઈ? મને ઘરમાંથી કાઢી મૂક્યો. માં બાપુ જુઓ આ રડે છે. કેમ રડે છે બેટા? હા કોણ છે તું? અને બેટા તારા મા બાપ ક્યાં છે? એ તો મરી ગયા. મારું આ દુનિયામાં કોઈ નથી. ના ભૈલા, એવું ના કહીશ. હું છું ને તારી બેન. માં બાપુ આ બિચારાનું આ દુનિયામાં કોઈ નથી, આને આપણા ઘરે લઈ જઈએ. હા બેટા, આજથી તારું કોઈ નથી એવું ના કહીશ. હવેથી તું અમારી સાથે જ રહેજે. મારી દીકરીને ભૈલો મળી જશે અને અમને દીકરો મળી જશે. હું ઘરે જાઉં છું, મારે મોડું થાય છે. આ જમીન આપવાની ના પાડે છે. તારી આ હિંમત, તું આ લાખણ ને જમીન આપવાની ના પાડે છે? લાખણ જોરાવરસિંહ ના દીકરાને જમીન આપવાની ના પાડે છે? લાગે છે તને જિંદગી વાલી નથી. ચાલો એ હવેલી પર લઈ લો આને. રખડતા કૂતરાઓને સીધા કરવાનું કામ છે મારું. નમાલાઓ એટલું યાદ રાખજો, જગદીશ ઠાકોર નામ છે મારું. Yeah.
डरपोक भाई, तमे भगवान बनीने आव्या, हूँ तमारो जेटलो आभार मानू एटलो ओछो छे। जो तमे खरा समय ना आव्या हो तो आ लोको मारी जमीन लखावीने लई गया हो। अरे नहीं काका, आ तो मारी फरज हती। आवा शियाळियाओनो शिकार करता मने सारी रीते आवडे छे। जय माताजी। लाखण हारे टक्कर लीधी छे, छोड़ीश नहीं हूँ एने। કેમ નેતાજી, કેવી ચાલે છે તમારી રાજનીતિ? બાપુની દયા છે। આ જમીનના દસ્તાવેજ ઉપર અંગૂઠો મારવાની ના પાડે છે ને કોઈ મોટા માથાની ધમકી આપે છે। આ બળેલું મોઢું જઈને બતાવજે તારા એ મોટા માથાને અને એને કહેજે કે ચોરાવરે કીધું છે, શેતાન હોય કે સાધુ, સૌથી મોટું જોરાવરનું માથું। એ બાપુને કઈ ખબર ન પડવી જોઈએ। બાપુ, અમારા કામનું શું થયું? નોટો જમા કરાવો, છેડા અડશે ને કામ પતી જશે। આવજો। ભલે બાપુ, ભલે બાપુ। લાખણ, આ શું થયું? જય માતાજી બાપુ, એ તો જરા પગ લપસ્યો હતો ને તો પડી ગયો હતો એટલે થોડું વાગી ગયું હતું। ધ્યાન રાખ્યા કર। ગામના કઈ નવા સમાચાર? હા, બે ચાર જણાની જમીન લખાવવાની છે, એ લોકો હાથમાં આવે એટલે તરત જ અંગૂઠો પડાવી લઈશ। બે ચાર જણાની જમીનથી આપણું પેટ નહીં ભરાય? આપણા જેવા માથા માટે તો આખા ગામની જમીન ઓછી પડે। કોઈ અંગૂઠો મારવાની ના પાડે તો એની લાશને એની જમીનમાં દાટી દેજો। સમજી ગયો બાપુજી, બસ તમારી આજ્ઞાની જ જરૂર હતી। હવે તમે જુઓ આ લાખણના લોખંડ જેવા હાથનો ફટકો। શાબાશ દીકરા, શાબાશ દીકરા। તારા બાપનું નામ સાંભળી અને ભલ ભલા સિકંદરો ખિસકોલી બનીને ગલીમાં ઘૂસી જાય છે, સમજો? તારે એવું કામ કરવાનું છે। ઠીક છે બાપુ, જમવાનું તૈયાર છે, તમે બંને જમી લો। મારે અત્યારે નથી જમવું, મારે આ લોકો સાથે ઉપર થોડું કામ છે, ચાલો। એ સારું દીકરા, તમે તો જમી લો। કમર તોડી નાખી છે સલાય મારી, હું એને છોડીશ નહીં, ખતમ કરી નાખીશ હું એને। એ નાથિયા, હા બાપુ, તપાસ કરો કે કોણ છે આ જગદીશ ઠાકોર। જી બાપુ। એ પીપુડા પીપુડી ભવેડો ચકેડી ઘૂઘરો લટકામાં લઈ લો। જમાદાર ફાટી પડ્યો, હું કરી રહ્યો છે હિંમત ના પરચા ની ખબર નથી।
બાપુ જલ્દી ચાલો, ગુંડાઓ ધનજી કાકા ને ઘેર તોડફોડ કરી રહ્યા છે. અરે કોની હિંમત થઈ? અરે આ હિંમત લાલ ની હાજરીમાં ગામ માં તોડફોડ કરવાની. તોડી નાખીશ, ફોડી નાખીશ, ભૂકો કરી નાખીશ, નહીં છોડું. લાપેલા પકડ તો ખરો, પછી છોડવાની માન. અરે તમે છે ને મારા બાપુ ને ગુસ્સો ના અપાવતા. બાપુ ગુસ્સે થઈ ગયા ને તો એ પાંચ ને તો શું દસ જણા આવે ને એને કરી નાખશે. તારા બાપુ ની બોલ, પછી કરજે બોલ. એનું નામ શું છે? જોરાવર સિંહનો દીકરો લાખણ. લાખણ દેખાતું નથી, આંધળો છે. ઓહો, દેખાય છે ને? આ દિવસે ઉગેલો ચાંદલિયો બરાબર દેખાય છે. આ ચાંદલિયો નથી, આ તો ધક ધક તો જ્વાળામુખી છે. હાથ લગાડીશ ને તો રાખ થઈ જઈશ. તું મને રાખ કરીશ? અરે યાર, તારે બીજો કઈ કામ ધંધો છે જ નહીં કે હરી ફરીને મારા હાથનો માર ખાવા આવી જાય છે? હવે જો આ છોકરીઓની સામે તને મારીશ ને તો બધા હસશે. એટલે તું જ વિચાર, તારે અહીંયા ઊભું રહેવું છે કે પછી જવું છે? બોલ. અત્યારે ભલે તું મારા બરસતી, પણ એક દિવસ હું તને મારી બનાવીને ચંપીશ. ને તું યાદ રાખજે, તને હું છોડીશ નહીં. યાદ રાખજે તું. જા જા, જોવા વાળીની ના જોઈ હોય તો. અરે અરે ઓ જ્વાળામુખી, કઈક આભાર બાભાર તો માનતી જા. આભાર? આમાં આભાર શાનો? શાનો આભાર? એ તો હું અહીંયા આવ્યો જ ના હોત તો ખબર પડત શાનો આભાર. તો તને કોણે કહ્યું હતું વચ્ચે આવવાનું? એટલે 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 કે મારું રક્ષણ હું મારી જાતે જ કરી શકું છું. ફરીવાર મારી વચ્ચે આવતો નહીં. હા હા, હવે નહીં આવું, પણ તારું નામ તો કહેતી જા. લીના, મીના, સીના કે પછી આશા. અરે આ રૂમાલ, આ રૂમાલ તો મેં મારી બાળપણની ભેરું આશાને આપ્યો હતો. આજ તો મારી આશા નહીં હોય, ભગવાન કરે આજ મારી આશા હોય. એ આ રૂમાલ મારો છે, લાવ મારો રૂમાલ. આશા સાંભળતો નથી, લાવ મારો રૂમાલ. જોઉં છું બાળપણના ભેરુને ઓળખે છે કે નહીં. ઊભો રહે, હજી એવી ને એવી જ છે મારી આશા. એ તમને કહું છું, લાવો મારો રૂમાલ. તમને પુરુષોને હું બરાબર ઓળખું છું. તમે મને કાલે ગુંડાઓથી બચાવી અને આજે તમે ગુંડાગીરી કરવા માંગો છો. તમે હજી મને ઓળખતા નથી. ચૂપચાપ મારો રૂમાલ લાવો અને રસ્તો પકડો, રસ્તો. આ રૂમાલ મને તમે નથી આપ્યો. જે પવન તમારી લાંબી જુલ્ફો સાથે મસ્તી કરી રહ્યો છે એ પવને આપ્યો છે. એની પાસે જ માગી લો ને, હું નહીં આપું. અને વળી આ રૂમાલના શમૂલ તમને શું ખબર? આ રૂમાલ મારા માટે કેટલો કિંમતી છે. હું એના માટે મારા પ્રાણ દેતા પણ નહીં અચકાઉં. એ તમને નહીં સમજાય. એ લાવ મારો રૂમાલ, લાવ. અરે એ લાવ કહું છું, લાવ લાવ. અરે અરે લાવ, છોડ મને. અરે આ છોકરાને હિંમત નફટ છે, બે શરમ. એ છોડ નફટ, લાવ મારો રૂમાલ.
સાજણ કો રાણી મારા કાળજે જગદીશ, મારો જગદીશ.
સજની મોરી પ્રીતલડી બંધાણી જગદીશ, તને યાદ છે બાળપણમાં આપણે સાથે કેટલી મસ્તી કરતા હતા, તું, હું અને વિજય? હા આશા, આપણી પ્રીતના સંભારણ સાથે આજે મને ખૂબ જ યાદ આવે છે. માં અને વિજય કેટલો હેત કરતા હતા મને. જગદીશ, તારા ગયા પછી બાપુની સાથે એ લોકોનો તારા માટે ખૂબ ઝઘડો થયો અને એ લોકો ઘર છોડીને નીકળી ગયા. મારા હૈયાના પણ હજાર હજાર ટુકડા થયા, પણ હું કાંઈ બોલી ના શકી. પછી શું થયું આશા? અને વિજયના મામા એમને લઈ ગયા. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે જેમ આપણો ભેટો કરાવ્યો એમ વિજય અને માનો પણ ભેટો કરાવી દે. હા જગદીશ. આશા, જગદીશ બહુ મોડું થઈ ગયું છે, બાપુ વાર જોતા હશે, હવે હું જાઉં. લે આશા, આ રૂમાલ લેતી જા. ના જગદીશ, આ રૂમાલ હવે તું તારી પાસે જ રાખ. ચાલ તો હું જાઉં. જાઓ તમે જાઓ સાજણ, પણ જલ્દી પાછા આવજો. એક પાગલ પ્રેમી તમારી વાટ જુએ છે, એટલું યાદ રાખજો. એ જગદીશ, હું તને છોડીને ક્યાં જાઉં છું? આ સાજણ તો તારા કાળજે કોરાણી છે. એમ દીકરી આશા ક્યાં ગઈ? મંદિરે ગઈ હશે, કે પછી કોઈ એની બેનપડીના ઘરે ગઈ હશે. હું જ્યારે ઘરે હોઉં છું ત્યારે દીકરી મળતી જ નથી. હા, અરે માં તરીકે એની સંભાળ રાખ, હવે મોટી થઈ ગઈ છે, નાની કેકલી નથી, સમજીને. કાલ સવારે એના લગ્ન કરવા પડશે. લો, યાદ કરતાની સાથે જ આવી ગઈ. બાપુ, ક્યાં ગઈ હતી દીકરી? આજે પૂનમ છે ને, એટલે મંદિરે ગઈ હતી. અરે ગાંડી, આજે પૂનમની આજે અમાસ છે. ચાલ જલ્દી જા, હવે તારા બાપુને છાશનો ગ્લાસ ભરીને આપી દે. હા, જોયું ને, આને અમાસ અને પૂનમની પણ ખબર નથી પડતી. હજુ નાદાન છે, ના સમજ છે. ધ્યાન રાખ એનું, ધ્યાન રાખ. હા હા, ધ્યાન તો રાખું જ છું. મેં છાશ માંગી હતી, દૂધ નહીં. જોયું ને, જોયું ને, એટલે જ કહું છું, આના ભટકતા મનને માંડવાના તોરણે બાંધી દેવું જોઈએ. આશા, તું આજે કેમ આમ કરે છે? આ તારું મન ક્યાં ભટકે છે? હે ભગવાન. ઠીક છે, ચાલ હવે આપણે મારી દીકરી જમી લઈએ. મારે નથી જમવું, મારા હૈયામાં દુખે છે. હૈયામાં? ના મા, પેટમાં દુખે છે. તું જમી લે, હું આરામ કરું છું. પ્રીતલડી બંધ, આ છોકરીનું શું થશે? મોતીથી ગૂંથેલો રૂમાલ તો બહુ સરસ છે, કોણે આપ્યો? મને જોવા દે. રૂપા, લાય લાય કહું છું, લાય. રૂપા, લાય લાય કહું છું, લાય. ભાઈ, તારી ચોરી પકડાઈ ગઈ, ઘરમાં ભાભી જલ્દી આવશે. બેટા ચૂપ ચૂપ, આ ભાઈ બેન વચ્ચે શું વાતચીત ચાલી રહી છે? એ તો માં, એ તો માં બેનને એના લગ્નની વાત કરતો હતો. એનું તો નક્કી જ છે, તમારા બાપુ આની સગાઈની તિથિ અને મુહૂર્ત નક્કી કરવા ગયા છે. તમારા બાપુને લગ્નની મોટી ચિંતા છે, હવે મોટા ખર્ચાને પહોંચી વળવાનું છે ને? હા માં. દીકરા, સગાઈની સાથે લગ્નની તિથિ એ નક્કી થઈ ગઈ છે. લગ્ન ગમે એટલા સાદાઈથી કરીએ તોય બેટા અમુક ખર્ચ તો કરવો જ પડશે ને. બાપુ, તમે એની જરાય ચિંતા ના કરો, મારી બેનના એવા ધામધૂમથી લગ્ન કરીશ કે આખું ગામ જોતું રહી જશે. પાણીમાં ભાઈલા, જગદીશ, એ જગદીશ, કેમ શું વિચારમાં પડ્યો છે?
ઉદાસ છે તું? આશા, તારાથી શું છુપાવવાનું? એક મોટી જવાબદારી આવી પડી છે. જવાબદારી? આ અભાગ્યને જેણે આશરો આપ્યો એવા ભગવાન જેવા મારા પાલક મા બાપ, એમની દીકરી રૂપા, મારી બેન, એના લગ્નનું નક્કી થઈ ગયું છે. થોડા જ દિવસમાં એની સગાઈ છે. બાપુના એકલા હાથે ખર્ચો ઉપાડવાની સગવડ નથી, એટલે આ જવાબદારી મારી છે. તો એમાં આટલો બધો મૂંઝાય છે સાનો? તારા માટે પૈસા કમાવા એ તો ડાભા હાથનો ખેલ છે. આશા, તું આવી હાલતમાં મારી મશ્કરી કરે છે? મશ્કરી નથી કરતી, પણ તારી અંદર જે ખજાનો છુપાયો છે ને, એની તને ખુદને ખબર નથી. હું તો નાનપણથી જે ખજાનાને ઓળખું છું. તું શેની વાત કરે છે? કુદરતે તને મોરના ટૌકા જેવો કંઠ આપ્યો છે, એનો ઉપયોગ કરી તું ધારે એટલા પૈસા કમાઈ શકે એમ છે. એક વાર તું ડાયરામાં ગાવાનું શરૂ કરી દે, એટલે પૈસો અને કીર્તિ તારા પગ ચૂમતા થઈ જશે. અને હા, તું તારી બેનના લગ્ન પણ ધામધૂમથી કરી શકીશ. આશા, તારી વાત સાચી, પણ હું કેવી રીતે ડાયરામાં ગાવાનું શરૂ કરું? મને તો કોઈ ઓળખતું પણ નથી. એ તું મારા ઉપર છોડી દે. ડાયરાના આયોજક શ્રી ગુણવંતલાલ મારા ખાસ ઓળખીતા છે. ચાલ તને એની પાસે લઈ જાઉં, એટલે તારું ડાયરામાં ગાવાનું શરૂ. બોલ આશા, શું કામ પડ્યું? ગુણવંતલાલ, આ છે જગદીશ ઠાકોર. જય માતાજી. જેની મેં તમને ગાયક માટે વાત કરી હતી ને, કુદરતે એના અવાજમાં જાદુ ભર્યો છે. જો તમે એકવાર એનો અવાજ સાંભળશો ને, તો તમને ખબર પડશે. હા આશા, આમે મારે એક નવા કલાકારની જરૂર હતી જ, અને તું કહે છે તો મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે. આવતીકાલે હું પાટણના ડાયરામાં જગદીશ ઠાકોરને રજૂ કરું છું. તમારો ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી મહાવીર, મને આશીર્વાદ આપો.
કેટલી વાર લગાડી, હજી સુધી આવ્યો નહીં. બહુ મોટો ગાયક બની ગયો છે. આશા, એ આશા, શું થયું? મહાન કલાકારને તો હવે મને મળવાનો પણ સમય નહીં હોય ને. બસ આવું બોલે છે? મને મહાન કલાકાર તો તે જ બનાવ્યો. તારા જ લીધે મારી બેનની સગાઈ હું ધામધૂમથી કરી શક્યો. અને રહી વાત મળવાની, તો નદી વિના જેમ નીર ના વહે, આશા વિના આ જગદીશ ના રહે. જગદીશ, હા આશા. આશા, તું બાળપણથી મારું કેટલું ધ્યાન રાખી રહી છે, બાળપણથી કેટલા જન્મોનું તું મારું લેણું ચૂકી રહી છે. જગદીશ, મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે, અને પ્રેમમાં લેણ દેણ જેવું કશું હોતું નથી. હા આશા, તારી વાત સાચી છે. અરે, હું તો ભૂલી જ ગયો, બાજુના ગામ રામપરામાં મારું સન્માન કરવાના છે. તું પણ સાથે ચાલને. ના, તું એકલો જઈ આવ, મારે ઘરે જવું પડશે, હું નહીં આવી શકું. જો ને, બહુ મોડું થઈ ગયું છે. ઠીક છે, ચાલ તો હું તને તારા ઘરે મૂકી જાઉં. ચાલ.
રસ્તામાંથી. કેમ, રસ્તો તારા બાપનો છે? ગાયક થઈ ગયો છે ને જોડે છોકરી છે તો હીરો થઈ ગયો છે. નહીં, તે દિવસનો ખાધેલો મારે ભૂલી ગયો છું. એ લાખન, તું મારા વચ્ચે આવવાની કોશિશ ના કર, નહીં તો મારા આ જગદીશનો હાથ ઉપડી જશે ને તો તારા હાડકા ખોખરા કરી નાખશે. સાંભળ્યો? ચાલ નીકળ અહીંયાથી, નીકળ. લાખણ તને છોડશે નહીં. અરે ભલે જતો એ પહેલા જવા દે ને. ગાડી પાછળ લે. બાપુ, એ જમીન તો સરકારી છે. અરે જ્યારે સરકાર આપડી છે તો જમીન આપડી જ થઈ ને. ધનજી, કાળિયા, ઉરિયા, અરિયા, હાલો બધા હથિયારો લઈ લો ને ગાડીઓ કાઢો. આજે હું એ નરા તમને જીવતો નહીં મેલું. શાબાશ દીકરા, પણ થયું છે શું? બાપુ, બાપુ એને ખતમ કરી નાખીશ. અરે જીવતો નહીં છોડું એને. એણે ઓલી છોકરી સામે મારું અપમાન કર્યું છે. કોણ છોકરી અને કોણે તારું અપમાન કર્યું છે? આશા અને જગદીશ. કોણ છે આ જગદીશ? અત્યારે ક્યાં મળશે? મેં સાંભળ્યું છે રામપુરના સરપંચ એનું સન્માન કરવાના છે. સન્માન નહીં, હવે તો રામપુરના ગામમાં મરશિયા ગવાશે. શેતાન હોય કે સાધુ, સૌથી મોટું જોરાવરનું માથું. ચાલો ચાલો. અલી, જાનકીએ ભગવાન પાસે શું માંગ્યું હશે? એક કુંવારી છોકરી ભગવાન પાસે શું માંગે, એનો ભાવ ભવનો ભર થાર. જાનકીએ તો રાજકુમાર જ માંગ્યો હશે. જાનકી તો છે જેટલી રૂપાળી. ભગવાન પાસે તારો મનગમતો રાજકુમાર માંગ્યો હશે ને? બોલ, સાચું કહું છું ને? સોનાના હિંચકે ઝુલાવે પણ તોફાનમાં ઘેરાયેલી તમારી નાવને બચાવી ન શકે એવો પુરુષ આ કામનો. મને ઊંચા મહેલના સપના નથી. ભલે મારો ભરથાર નાના ઘરનો હોય પણ એ કોઈ માય કાંગલો નહીં. મર્દ હોવો જોઈએ, મર્દ. બસ હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મને કોઈ એવા બહાદુરનો ભેટો કરાવે જેને હું સામેથી કહી શકું કે તું તું તો મારા કાળજી કોરાયો છે. એ આજે લોક ગાયક જગદીશ ઠાકોરનું આપણા ગામ તરફથી સન્માન થવાનું છે. મારા બાપુએ આયોજન રાખેલું છે. ચાલો ચાલો, મોડું થઈ ગયું, ચાલો જલ્દી. હવે મારી દીકરી જાનકી જગદીશ ઠાકોરનું સન્માન કરશે. જેના ગળામાં ઈશ્વરે જાદુ ભર્યો છે એવો એક ટહુકતો મોર છે, આવો જગદીશ ઠાકોરનું સન્માન કરીએ. આપણી માટીનું એ અણમોલ રતન છે. શું વાત છે!
પણ એ હરામખોરની લાશ પહેરશે. એ હરામખોરે મારા દીકરાનું અપમાન કર્યું છે, મારા દીકરાનું. અને તમે ગામ લોકો ભેગા મળીને એને માથે ચડાવી રહ્યા છો, હે? ભૂલી ગયા તમે લોકો, શેતાન હોય કે સાધુ, સૌથી ભારે જોરાવરનું માથું. લોકોએ મારા દીકરાનું અપમાન કર્યું, તે એમનું સન્માન કર્યું કેમ? આજ હું તારું એવું અપમાન કરીશ કે આ જીવનમાં કોઈ તારું સન્માન નહીં કરે, સમજી? બંધ કરાના જાય છે. અરે શેતાન હોય કે સાધુ,
સૌથી ભારે જોરાવરનું મત. આજ એ સાચો મરદ જે હું ભગવાન પાસે કાયમ માંગતી હતી. છોડો બાપુ, છોડો આમને. વિજયભાઈ, છોડી દો આમને. જોરાવરસિંહજી, તમે શું કરી રહ્યા છો? ઇન્સ્પેક્ટર, સમજાવી દો આને કે સિંહના મોઢામાં હાથ નાખવાનો પ્રયત્ન ના કરે, નહીતર એને ખબર નથી શેતાન હોય કે સાધુ, સૌથી ભારે જોરાવરનું માથું. આ ગરીબ ભોળા ભાળા ગામ વાળા પર અત્યાચાર કરીને પોતાનું જોર બતાવે છે, ખરો જોરાવર હોય ને? તો આવી જા. આ તારા જેવા મોટા માથાને ચપટીમાં મસળી ના નાખું ને. તમારું નામ વિજય નહીં, છોડી દો અમને, જવા દો. ચાલ જોઈ લઈશું. વિજયભાઈ, હવે તમે પણ ચિંતા ના કરો ઇન્સ્પેક્ટર સાહેબ, તમે જાઓ. ઓકે, ચાલો. તમારો આભાર ભાઈ. દીકરા, અણીના સમયે તમે ભગવાન બનીને આવ્યા છો, તમારો આ ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ. ઉપકારની શું વાત કરો છો? આ તો મારા ભાઈ જેવો છે. ભાઈ, ગમે ત્યારે મારી જરૂર પડે ને તો અડધી રાત્રે પણ મને યાદ કરજે. હું બાજુના ગામ રતનપુરમાં રહું છું. ચાલો આવજો. હા, જાનકી, આ છે ને તારા સપનાનો રાજકુમાર. જાનકી, જાનકી, ચાલ બેટા, આપણે જગદીશને દવાખાને લઈ જઈએ. અરે, આવી ગયો. માં, સુખી રે બેટા. અરે, આ શું થયું? ક્યાં મારામારી કરીને આવ્યો તું? તારી માએ તને હજાર વાર કહ્યું છે કે આપણે રુસ્તમ નથી બનવું, પણ કોઈનું વેણ સાંભળતો જ નથી ને. આજે આટલું વાગ્યું, કાલે વધારે વાગશે. જો તારે આવું જ બધું કરવું હોય તો મારી નાખ તારી આ માને. માં, તું મારે તારું કઈ સાંભળવું નથી. વાત ના કર તમારી સાથે તું. અરે બેન, તું આમ આટલી બધી આકરી ના થા. એને શું કહેવું છે એ તો સાંભળી લે પહેલા. બોલ બેટા, શું વાત છે? મામા, રામપુર ગામના નિર્દોષ માણસ ઉપર જોરાવર અને એના ગુંડાઓએ હુમલો કર્યો હતો. માં, જો તું એ દ્રશ્ય જોવત ને તો તારું હૈયું પણ કકડી ઉઠત. મારું લોહી ગરમ થઈ ગયું. મેં એ પાપીઓને માર મારીને ભગાડી મૂક્યા અને મેં ગામને બચાવ્યું અને જગદીશને પણ બચાવ્યો. કોણ? આપણો જગદીશ? ખબર નહીં માં, જ્યારે પણ આ જગદીશનું નામ આવે છે ને ત્યારે મને આપણો જગદીશ યાદ આવે છે. બિચારો, બહુ યાદ આવે છે મને એની. ક્યાં હશે, શું કરતો હશે? ચાલ હવે તને પેલા પાટો બાંધી દઉં. જો બેન, આખો દિવસ ધમાલ કરતો ફરે છે ને, પાટા બંધાવતો ફરે છે ને, તો એને કોઈ સારી છોકરી જોઈ ને ખીલે બાંધી દે એટલે ઠરીને ઠામ તો થાય. પણ મામા, આ વિજયને બાંધી શકે એવી છોકરી મળવી તો જોઈએ ને. મારા પિયુ, તને જોઈને આ જન્મારો સફળ થઈ ગયો. જેની જ્યોતિથી વાટડી એ મરદ આજે મળી ગયો. તમારા હૈયાએ
આવા માટે ન તો કયું મારું હૈયું તો મૂંગું છે કશું બોલતું નથી મને કાન માંડીને સાંભળવા દો તંબડાય છે કે નહીં હા બોલે છે હૈયાનો એક એક ધબકારો બોલે છે મને ચોખ્ખું સંભળાય છે અરે દિવાની થઈ છે કે શું હું તો થઈ પ્રેમ દિવાની ખબર નહોતી કે ભાગતા ભાગતા વરમાળા પહેરાવી શકું એવું જુવાન મને મળી જશે આમ તો હતી હથેળી મારી કોરી
કેમ ભટકાઈ ગઈ તારા જેવી ગોરી? એટલે શું તને ભટકાઈ ગયું એમ લાગે છે? તને જો મારી કિંમત ન હોય ને તો હું તો આ ચાલી. એ રિસાઈને ગુસ્સે થાવ ત્યારે વધુ રૂપાળા લાગો છો. એક પાગલ પ્રેમી પાસે પ્રેમ ના, શું વધુ પુરાવા માંગો છો? ગોરી મોરી પ્રેમ દીવાની, મેં તો તારા દિલ ને જાણી. લારા 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 લે લાલે લાલી લે લે. વિજય, 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 તબિયત તો ઠીક છે ને બેટા? હા હા માં ઠીક જ છે. કેમ આજકાલ જોઈ રહી છું બહુ મૂડમાં લાગે છે. ખોવાયેલો ખોવાયેલો રહે છે, પ્રેમના ગીતો ગણગણે છે. બેટા આટલો બધો પરિવર્તન ક્યાંથી? સૂરજની જેમ સતત ગરમ રહેનારો મારો દીકરો આજે પૂનમના ચાંદ જેવો ખીલેલો ખીલેલો લાગે છે. હા વિજય, શું વાત છે બેટા? શું મામા તમે પણ? ના મા કાઈ નથી, આ તો બસ એમ જ ગીત મોઢે ચડી ગયું હતું એમ જ. આજે તારા બાપુ નું શ્રાદ્ધ છે, મંદિરે જઈ આવીશું. ચાલ ચાલો. હજુ તો મોટાભાઈ ના અસ્થિ પણ પધરાવ્યા નહોતા, અને એમના ઘરમાંથી એમની વિધવા અને એમના દીકરાને હાંકી કાઢ્યા, અને અહીં ધર્મના નામે ઢોંગ કરો છો? અરે આ દોલત તો તમને ભીખમાં આપેલી છે, તમે શું દાન આપવાના હતા? ભાભી તમારા દીકરાને કહો મર્યાદામાં રહે. ભાભી? કોણ ભાભી? દિયર હોય તો ઓળખાણ પડે, દાનવનો ચહેરો ન પર ખાય. ભરતસિંહ તમને ખબર નથી, કુદરતનો નિયમ છે, જેવા સાથે તેવા. કાકો દયા અને શરમ છોડે તો ભત્રીજો મર્યાદા તોડે, એમાં નવાઈ શું? બહુ બોલમાં નાઈતાર. નહીં વિજય, સીધે છોડે ને, છોડે ને વિજય, છોડી દે મારા દીકરા, છોડે ને, તને મારા સમજે, છોડી દે બેટા. બાળપણથી મારી અંદર રહેલી આગ જો બહાર નીકળશે તો ભાગવા માટે વખત નહીં રહે, એટલે રસ્તો પકડો અને ભાગો અહીંયાથી. જાઓ, ચાલો. આ તો મારા ભિખારી છે, મારે પૈસા નથી જોતા. માં, આજે તો આ કાકાને જવા દઉં છું, પણ આજ પછી એને મારી નાખતા પણ નહીં અચકાવું. શાંતિ છે બેટા, ચાલ તારા બાપુને યાદ કરી
અને ભગવાનના દર્શન કરી લઈએ. ચાલ બેટા. જોયું ભરત, મારો દીકરો વિજય તારો હિસાબ લેવા આવી ગયો છે. હવે તારી ખેર નથી. ભરત, ફક્ત હાર તોડવાથી તું બચી નહીં શકે. હવે તારા દીકરાને પણ તારી પાસે પહોંચાડવો જ પડશે, પહોંચાડવો જ પડશે. શું થયું દીકરા, શું વિચારમાં પડ્યો છે? બાપુ, આ બધું થવાનું કારણ ઓલી નાલાયક છોકરી છે. એને એણે મને તમાચો માર્યો. પણ બાપુ, હું એ તમારો દીકરો છું. હું આજે સોગંદ ખાઈને કહું છું કે એ છોકરીને હું આપણા ઘરમાં બેસાડીને જ રહીશ. એમ જ કરવાનું દીકરા, એમ જ કરવાનું, તો જ તું મારો દીકરો સાચો. પણ એ છોકરી હતી કોણ? સીતાપુર ગામના ઓલા ભરત શેઠ છે ને, એમની દીકરી આશા. શું? ભરત શેઠની દીકરી આશા? આ તો બરાબર ગોઠવાઈ ગયા પાસા. દીકરા, આને કહેવાય નસીબની બલિયારી. હવે હું તને દેખાડીશ, શેતાન હોય કે સાધુ, સૌથી મોટું જોરાવરનું માથું. માલે અમરાવારી, મારું બધું મત વેકી હાલ છે બા. લઈ લો રે મુચાણી મકીનો, મત તમે લઈ લો. ડંગ ડંગ મારો કોયલ જેવો અવાજ સાંભળીને ભગવાન મિચિક મેલ્યો. લઈ લો રે મુચાણી મકીનો, મત તમે લઈ લો. ડંગ ડંગ લઈ લો રે. તું મિચિક પાટી લઈને પાછળ ફરતો તો પણ દાડમડી, તું મને એક એક તારા ફુગ્ગાની હવા નીકળી ગઈ કે હું? કે આજે ફુગ્ગા મેલીને આ મધ લઈને વેચવા નીકળી છે. મધલા રે પંથા તારો કામ રહોલાવાનું. તને ખબર ન હોય તો કહું, મારા ફુગ્ગા માંથી હવા નહીં નીકળી, આ તો સીઝન ની હવા નીકળી ગઈ. ઓહો, આ છે ને મેળો ગયો એટલે ફુગ્ગા માંથી હવા નીકળી ગઈ. હવે શિયાળો આવ્યો ને એટલે મધ ની સીઝન આવી. અમને દેવી પૂજક ને તો ભગવાન ના આશીર્વાદ હોય. જેવી સીઝન એ બધા દો. ઈ આચો મારી વાત છો ને, પણ તારી વાત કર ને. બોલ 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 બોલ. અઢી ફૂટ નો આવ્યો તો પેલો પાટ ફૂટ્યો ચાજો મરી જો. અરે મરી નથી ગયો તો એ તો છે ને એની ઘરવાળી ને ખાટલો આવ્યો છે ને એટલે ઘરે ગયો છે. ખાટલો લોકો ને છોકરા આયા ભાર્યા ખાટલો. હાય હાય પૈસા. અરે ખાટલો એટલે છોકરો તો સીધે સીધો ફાટ ને. અને સમજણ પડતી નથી ને. હું છે તારે તારી જોડે જીભા જોડી કરવામાં માર બોડી નો ટાઈમ ખોટી થાય લ્યા. તું તો મફત્યો મુઓ, તારી અંગે તે વાત કરતો માર તો મત નું મેઠું થઈ જાય. લે મને જવા દે લા. લઈ લારી ખબરદાર જો મિજી કાલ્યું તો તોડી નાખી દા. મહેનત કરવી પડે જો. આમ ફૂલ રણી જીભ તૈયાર થવું પડે. કેસરીઓ ઘાઘરો પોપટિયા બ્લાઉઝ માથે લાલ ચતક ઓઢણી ફૂંકતા જો ફૂંકતા પતંગિયા જેવા નિવાતી જો મુચડી માખી ની મૂછ જેવી લટો કાઢીએ નફામાં.
હવે ફૂલરાજી ભી થઈને તૈયાર થઈને જાઉં ને ત્યારે વદ બાકીઓ મધપુરામાં હાથ ગાળવા દે તું જઈને જોતો ખરો ખબર પડે તારા જેવા આલ્યા માલ્યાનું કામ નહીં આ જીભડી સંભાળીને વાત કરો આલ્યા માલ્યા મવલ્યા કોને કે તું તને જો દાડમડી તું હજુ આ હિંમત ની હિંમત ને ઓળખતી ના થાય જ્યારે કઉ છું ચૂપ રે લ્યા આખું ગામ જાણે છે તારી હિંમત કેવી છે તે હિંમત હિંમત તું કરી રહ્યો છે હમણાં પૂછડા છૂટી જશે લ્યા લલકારી લલકારી આને મારી હિંમત ને લલકારી મારી હતર વાર લલકારી લે અયે બાપુ 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 આ તો આપણે આપરી નો સવાલ કેવાય હા મદ્રાસ જોતો લ્યા એ તો હું છે ને બંદોબસ્ત માં ગયો તો હા હા તમાર પોલીસ વાળા તો આખું હિન્દુસ્તાન આપણું જ કેવાય ને તે તારે શું જોઈશ મત લેવા જવું છે ઓ દાડામડી હું મત લઈને ન આવું ને તો મારું નામ હિંમત હિંમત નહીં પણ પેલા લઈને પાછો આવ ત્યારે ને આવ તો હાચી વાત નહી તો પછી તારું નામ બદલાવી નાખશું જા આબરૂ નો સવાલ છે અંડો પડે પાંડુ ગાંડુ એ પાંડર ગંડા પાંડર ગંડા પાંડર ગુંડા પાંડર ગુંડા જો આ તારો બાપ ગયો છે ને હે ને થોડો લાડવો થવા ગયો છે હવે એક કામ કર તારા બાપ ની ભેસણા ની તૈયારીઓ કરી રાખે મદ્રાસી એ મદ્રાસી પેલા ને મરવા તો દે પછી એના નામ ના છાજિયા લેજે નીકળી પડ્યો છે તે આઈ નકામો આગમ નો કોર્સ કરી ને આવ્યો તે બહુચારા કરતી હતી ને હે ભાડી તીરે જઈતી ને પાલી દે પાછી આવી અરે બાપુ શું થયું અરે મારા બાપ ની કામ થઈ જો 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 ભીખાલા કાગરા જો થી પાછો આવ્યો સવાલ હું તને ઉભલે બોડું ચુક દીકરી પડ્યા બધા જાવ જાવ લે જાવ હલા જાવ કઉ છું નકામો નકામો મારો ધંધો બગાડે છે તે ઉભારો ઉભારો લઈ લો રે મચાણી મખીનું મત તમે વિજય તારા વિના હવે મને કંઈ જ ગમતું નથી ક્યારે આપણી શરણાઈનો સૂર વાગશે ક્યારે આપણે ચોરીના ફેરા ફરશું એ માટે મારું હૈયું થનગની રહ્યું છે એ જાનકી મારી પણ એ જ હાલત છે મને પણ એમ થાય છે કે હવે સાગર અને નદીનું મિલન થઈ જવું જોઈએ વિજય ક્યારે તું મારા સૈંથાનું સિંદૂર બને ક્યારે મારા ભવભવનો ભરથાર બને બસ એ દિવસની હું જલ્દીથી વાત જોઉં છું આજે તને હેરાન કરવાની મજા આવશે જગદીશ આશા કેટલી વાત જોડાવી તને તો ખબર છે ને તારા વિના એક પળ પણ નથી રહી શકતો હા મને ખબર છે પણ શું જગદીશ હવે તારે મારા વગર એકલા રહેવાની આદત પાડવી પડશે એટલે તું કહેવા શું માંગે છે જગદીશ મારા બાપુએ મારા લગ્ન બીજે નક્કી કરી નાખ્યા છે અને મારે એ લગ્ન તો કરવા જ પડશે તું મને ભૂલી જાય જગદીશ આશા તું મને ભૂલી જાય પણ હું તને ક્યારે નહીં ભૂલું હું તો મજાક કરતી હતી મજાક આશા
આવી મજાક મને પસંદ નથી. હું કાન પકડું છું. અરે બાબા માફી માંગુ છું. લે તારા પગે પડું છું. આશા જગદીશ, આ સાજણ તો હંમેશા માટે તારા કાળજે કુરાણી છે.
મારા કાળજે અરે જોરાવરસિંહજી મારી દીકરી તમારું આંગણું પાવન કરી દેશે પાવન હા અને મારો દીકરો એ કઈ ઓછો નથી જોઈ લો ભડનો દીકરો છે ભડનો હા લો યાદ કરતા જ દીકરી આવી ગઈ અરે દીકરી આ જોરાવર કાકા ને એમનો દીકરો લાખણ ક્યારનાય તારી રાહ જોઈને બેઠા છે આ પાપીઓ અહીં શું કામ આવ્યા છે હું જેનું મોઢું જોવા માંગતી નથી એ મારી વાત શું કામ જોવે આ અમારું અપમાન છે દીકરી મહેમાનોનું આવું અપમાન ના કરાય જરા મર્યાદા રાખ મર્યાદા મર્યાદા સંસ્કારોથી શોભતા મહેમાનોની હોય લાજ શરમ વગરના લંપટોની નહીં પૂછો આ તમારા કપૂતને કે મારી મશ્કરી કરી ત્યારે મારા હાથનો તમાચો ખાધો તો કે નહીં બાપુ ચાલો અહીંથી આ તો આપણું હળહળતું અપમાન છે જાઓ જાઓ રસ્તો પકડો નહીં તો બીજો ગાલ તમાચા માટે બાકી છે ભરત શેઠ સમજાવી દો તમારી આ દીકરીને શેતાન હોય કે સાધુ સૌથી મોટું આ જોરાવરનું માથું ચાલ દીકરા અરે અરે જોરાવર સર એમ ગુસ્સે ન થાઓ પાર્વતી લઈ જાઓ આશાને મારી નજર સામેથી મહેમાનોનું આવું અપમાન હું સહન નહીં કરું ચાલ દીકરી ચાલ અમારે ખરેખર મોડું થાય છે પણ હા શેઠ એક વાત મારી માનવી હોય ને તો માનજો કેમ કે આ લાખણની વાત હોય છે સવા લાખની પેલો જગદીશ ઠાકોર તમારી દીકરીને જાળમાં ફસાવી રહ્યો છે ને એ જ ચડાવે છે તમારી દીકરીને ભરત શેઠ તમે તમારી આંખો ઉઘાડી રાખો કાદવમાં સૂતેલા મગરને ઓળખો નહીં તો કોક દી તમારી ઇજ્જત ચાલ દીકરા અને વખત આવે તારી હારે જ ફેરા ફરશે ને બાપુ મેં પણ એટલે જ તો એ ભરત શેઠ ના કાનમાં તણખો મૂકી દીધો કે તમારી દીકરી આશા ઓલા જગદી જારે ફરે છે મોર ના ઈંડા ચીતરવા ના પડે બહુ સારું કર્યું હવે જેમ ચોર ને માથે મોર બેસે એમ પેલો ભરત શેઠ જગદીશ ને નહીં છોડે અને વખત આવે આપણે કોઈને નહીં છોડીએ આપણો ધંધો જ એ છે બેટા ચાલ જગદીશ મને એ નથી સમજાતું કે લાખણ અને એના બાપુ મારા ઘરે ક્યાંથી અને મારા બાપુ પાસે મારા લગ્નનું માંગુ નાખવા આવ્યા હોય એવી વાત કરતા હતા તો તારે જ પૂછવું હતું ને તારા બાપુને કે લોકો કેમ આવ્યા હતા હું તો આજે મારા બાપુને ચોખ્ખું કહી દેવાની કે હું લગ્ન કરીશ તો જગદીશ સાથે જ આશા જગદીશ તારો સાથ હશે તો આપણને કોઈ જુદા નહીં કરી શકે આશા આશા ભરત શેઠ આશા હવે તમારી દીકરી જ નથી રહી મારા દિલની રાણી પણ છે ચૂપ માર હરામી ચૂપ તમે રહો વર્ષો પછી બે ઘડી મળ્યા છો તો થનાર જમાઈ સાથે પ્રેમથી વાત કરો ભિખારી
મારા જમાઈ બનવાની તારી કોઈ હેસિયત નથી. કાલે હું એક સામાન્ય મુનિમનો દીકરો હતો, પણ આજે લાખોનો લાડલો ગાયક જગદીશ ઠાકોર છું. પણ મારા માટે તો તું ગટરનો કીડો છે, કીડો. ભરત શેઠ, સમય બદલાઈ ગયો છે. હવે એટલું સમજી લેજો કે જમણા હાથનો જવાબ ડાબા હાથથી આપતા આવડે છે, પણ અમન્યા એટલે રાખું છું કે તમે આશાના બાપ છો. નાલાયક, આ જન્મમાં તો તારી આશા સાથે લગ્ન કરવાની આશા ક્યારેય પૂરી નહીં થાય. તો એ આશા પૂરી કરીને તમારા જ હાથે લગ્નના આશીર્વાદ ના મેળવું તો હું ઠાકોરનો દીકરો નહીં. મારી પારેવડા જેવી દીકરી પર બંદૂક ઉઠાવો છો? આ તારી પારેવડા જેવી દીકરી નહીં, કપૂત દીકરી છે, કપૂત. જગદીશ ઠાકોર, હવે તને નહીં છોડું. વિજય, આપણા પ્રેમને કોઈની નજર તો નહીં લાગે ને? આ જુલમી જગત આપણને જુદા તો નહીં કરી નાખે ને? એ જાનકી, જુદા થવાની વાત કેમ કરે છે? હા, અરે કદાચ સૂરજ અને ચાંદો ઉગવાનું બંધ કરે, અરે આ ફૂલો ખીલવાનું બંધ કરે, પણ આ વિજયની પ્રીત પર વિશ્વાસ રાખજે. એ ફરી કદી એ કરતી ના વાત. આપણો ભાવ ભાવનો છે સંગાત, તું એટલું રાખજે યાદ, એટલો કરજે રે વિશ્વાસ. હા, અરે અરે ઉભી રહે છોડી. એ
એટલું રાખજે યાદ, એટલું રાખજે યાદ, એટલું રાખજે યાદ. જાનકી, જ્યારથી તું મને મળી છે ત્યારથી મારા જીવનમાં ખુશીનો સૂરજ ઉગ્યો છે. બાકી તો ભૂતકાળની ઘટનાઓએ આ વિજયને પથ્થર દિલનો બનાવી દીધો હતો. કેમ, એવું તો શું બન્યું હતું તારા ભૂતકાળમાં? મારા બાપુ અમારા મુનિમના દીકરા જગદીશને પોતાના દીકરાની જેમ રાખતા હતા, હું પણ એને મારા ભાઈની જેમ રાખતો હતો. અને એક દિવસ અકસ્માત થયો જેમાં મારા બાપુ અને જગદીશના બાપુ બંને સ્વર્ગે સીધા આવ્યા. અને પછી મારા હરરામી કાકા ભરત શેઠે. બસ વિજય, ભૂતકાળને યાદ કરવા કરતા એને ભૂલી જવું વધુ સારું. અને હવે તો હું આવી ગઈ છું ને તારા જીવનમાં. તું જોજે તો ખરા, તારા જીવનને હું મારા પ્રેમના રંગોથી કેવું ભરી દઉં છું. હા, ચલે હવે હસ 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 અને મારા સમજે, હસ ને. પ્રેમના રંગોથી ભરીશ, સાચી જ? તો પછી રમીએ શું? પ્રેમની પાપા પગલી? ના ના, મારે મોડું થાય છે. હા હા, હમણાં મારે મોડું થાય છે, બધું જ કાલે. જોરાવરસિંહ, હવે શું કરશું? ભરત શેઠ, ભલે વિજય ને જગદીશ સરપંચની દીકરીને બચાવીને લઈ ગયા, પણ જગદીશની બેનના લગ્નના માંડવા પહેલા મારા માણસો એને મસાણે પહોંચાડી દેશે. અરે શેતાન હોય કે સાધુ, સૌથી ભારે જોરાવરનું માથું. જગદીશની બેન, જગદીશને એની બેનના લગ્ન કરવાના કેટલા કોડ છે, અને જો જગદીશની બેનની જિંદગી રોળાઈ જશે તો જગદીશ એ તો આઘાતથી જ ભાંગી પડશે. મેં એને સાચો પ્રેમ કર્યો છે, માટે હું જ મારા પ્રેમનું બલિદાન આપીશ. રૂપાને સૂળીએ ચડવા નહીં દઉં, નહીં દઉં સૂળીએ ચડવા.
બાપુ બાપુ, હું લગ્ન કરવા માટે તૈયાર છું, પણ તમે જગદીશની બેનને કાંઈ ના કરશો બાપુ. એ બિચારી નિર્દોષ છે બાપુ, નિર્દોષ છે. હું તમારા હાથ જોડું છું, તમારા પગે પડું છું, તમે એને કંઈ ના કરતા. તમે જેમ કહેશો એમ કરીશ બાપુ. ઠીક છે, તો આજ પછી જગદીશને મળવાની કોશિશ કરી છે તો તું જાણે છે એનું પરિણામ શું આવશે. સમજાવી દેજે. જગદીશભાઈ, હું એના લગ્નની કંકોત્રી મારી સગી આંખે જોઈને આવ્યો છું. નહીં, આ નક્કી કોઈનું કાવતરું છે. મારે અત્યારે જ આશાને મળવું પડશે. આવ જગદીશ, આવ બોલ, શું કામ છે? આશાને મળવા આવ્યો છું. અરે તારા જેવા નાચગાન કરનાર ને મારી દીકરી મળવા પણ નથી માંગતી, સમજો? આ વાત હું આશાના માટે સાંભળવા માંગુ છું. ઠીક છે પાર્વતી, આશાને લઈ આવ. આશા, શું મેં જે વાત સાંભળી સાચી છે? આશા, જગદીશ, મારા લગ્ન લાખન સાથે નક્કી થઈ ગયા છે. તું મને ભૂલી જા, હવે પછી મને મળવાની આવતો ના. આશા, તું જરૂર કોઈના દબાણ હેઠળ આવીને બોલી રહી છે. આ મારી આશા નથી બોલતી. જગદીશ, મારા બાપુ જ્યાં કહેશે ને ત્યાં જ હું લગ્ન કરીશ. Thank you.
કરી ભૂલો સાજણ તારી યાદને સાજણ મારા કાઢજે કુરાણી તું તો સાજણ મારા કાઢજે કુરાણી ઓ બેવફા ઓ બેવફા ઓ બેવફા ઓ બેવફા સાજણ મારા કાઢજે કોરાણી તું તો સાજણ મારા કાઢજે કોરાણી ઓ બેવફા ઓ બેવફા ઓ બેવફા ઓ બેવફા ભાઈ હાથે શું કર્યું ભાઈ તે સદાય હસતો રમતો મારો દીકરો આજે સાવ ભાંગી પડ્યો છે દીકરા અમારા પ્રેમમાં જ કઈ ખોટ આવી ગઈ હોય એવું લાગે છે નહીં તો મારો સિંહ જેવો દીકરો આમ લોહી ના વહેવડાવે ગમે તેમ તોય અમે તારા પાલક મા બાપ કહેવાય ને એટલે જ તું કઈ બોલતો નથી ના બાપુ એવું ના બોલો એવું કઈ જ નથી અરે તમે તો મને સગા દીકરાથી પણ વિશેષ પ્રેમ આપ્યો છે તો ફરી એવું ક્યારે ના કરતો ભાઈ બેન તને તો ખબર જ છે તારા આંસુ હું જોઈ નથી શકતો હવે રડવાનું બંધ કર અને આ આંસુને તારી વિદાય માટે સાચવીને રાખ અને એ તારા લગ્ન તો એવા ધામધૂમથી કરીશ કે આખું ગામ જોતું રહી જશે શાબાશ દીકરા શાબાશ જગદીશ ને નું કુટુંબ તો અત્યારે રાતા પાણીએ રોતું હશે અરે ધૂળમાં ચાલવાની તાકાત નહોતી અને આકાશમાં ઉડવાના સપના જોતો હતો પણ એને ખબર નહોતી અરે છોકરી ભલે પારેવડા જેવી રહી પણ એનો બાપ તો વાઘ છે વાઘ ભાઈ ભરત શેઠ આટલો બધો આંધળો વિશ્વાસ રાખશો ને તો ક્યાંક અંધારામાં ભટકાઈને પડી જવાશે ભલે આપણા દીકરા દીકરીના લગ્ન નક્કી થઈ ગયા પણ એ હરામી છેલ્લી ઘડીએ આવીને હવનમાં હાડકા નાખશે ને તો આપણી ગોઠવેલી બાજી બગાડી દેશે અને આપણી ઇજ્જતના મંજીરા વાગશે મંજીરા વાત સાચી છે
એ નલાયક છેલ્લા ટાણે હોળી સળગાવે ને તો આપણા બધાના હરખ તળીએ બેસી જશે અને લોકો આપણા ઉપર હસશે અને એટલે જ પાણી આવે એ પહેલા પાળ બાંધી લઈએ ચિંતાનો વિષય તો છે જ છે છે ને નથી અને નથી નથી ને છે હજી તમને આ જોરાવર અરે જે માણસ પીછીને હાથમાં ઉપાડીને રમતો હોય મચ્છરને મસળવું તાબાહત તો ખેલ છે બોલો શેતાન હોય કે સાધુ સૌથી ભારે જોરાવરનો હાથો જગદીશ અલે એ જગદીશ હા બાપુ આ બેનના લગનનો સામાન જે શહેરમાં નક્કી કરી આયા છો ને એ જઈને લઈ આવો પણ બાપુ આ તમે બને અહીંયા ઊભા રહીને શું કરો છો ઘરમાં લગનનું બધું કામ બાકી છે પૈસા બેસ તો ચાલે છે તો પછી અહીંનું કામ તમે કરો લો હું શહેરમાં જઈ આવું નહીં બાપુ તમે અહીં રહો હું જઈને લઈ આવું છું તો પછી હું પેલા દરજી પાસે જઈને મારા કપડાં લઈ આવું તમારે જવાની જરૂર નથી હું શહેરમાંથી પાછા વળતી વખતે લેતો આવીશ ચાલમાં હું જાઉં હા અને વિજયને કંકોત્રી પણ આપતો આવીશ તમે ના જતા એ હા હવે પાછો ઝટ આવજે આ બધું કામ તમે કરશો તો હું શું કરીશ આ તમારે કઈ કામ જ કરવું છે ને તો જુઓ આ કંકોત્રી લો અને ઓલા મઘાસરના સરપંચ છે ને એમને ત્યાં જઈને આપી આવો શું મઘાસર એટલું બધું દૂર માં હું સંગીતાના ઘરે હાથમાં મહેંદી મુકાવવા જાઉં છું આ એકલી ક્યાં જાય છે તું એની સાથે જા ને તમે એની ચિંતા ના કરો જા બેટા તું જા જલ્દી જા સાચવીને જજે અને આવી જજે જલ્દી જલ્દી હા માં બાપુ હું જાઉં છું હા બેટા સાચવીને જજે હો હા બાપુ હવે તમે અહીંયા ઊભા છો શું આ કંકોત્રી લો અને જાઓ હા હા હવે મઘાસર જવાનું છે આ તું કે એટલે જવું જ પડે ને મારાથી ના થોડી કહેવાય છે હા ભાઈ એ વાત તમારી બરાબર અમ્મા ના માં મારે તને એક વાત કે શું છે બેટા કઈ નહીં તું બટાકા છો માં મારે તને એક વાત કરવી છે કે હું બોલને બેટા શું કહેવું છે તારે હા કઈ નહીં ઠીક છે તું ના બોલે તો કઈ નહીં મારે તને એક વાત કહેવી છે જો દીકરા ગઈ કાલે જાનકીના બાપુજી એના લગ્નનું માગું લઈને આવ્યા હતા હા અને મેં ચોખ્ખી ના પાડી દીધી છે કારણ કે તને તો કોઈ છોકરી ગમતી જ નથી માં તે સીધી સીધી ના પાડી દીધી હા અરે અરે મને પૂછ્યું પણ નહીં માં મને ખબર છે તું અને જાનકી એકબીજાને પ્રેમ કરો છો અને એટલે જ મેં આ લગ્નની હા પાડી દીધી છે અને હું જલ્દીથી ગોર મહારાજ પાસે જઈને તમારા લગ્નનું મુહૂર્ત જલ્દીમાં જલ્દી જોડાવી લઉં છું હે મામા તો પછી બેઠા જો શું જાઓ જાઓ જલ્દી જાઓ હા ભાઈ હા જાઉં છું બહુ ઉતાવળો મારો દીકરો વિજય હા શું અરે જગદીશ તું હા હા જગદીશ એકદમ ખરા સમયે આવ્યો છે કેમ શું થયું અરે મારી માએ મારા અને જાનકીના લગ્ન માટે હા પાડી દીધી છે અરે વાહ આ તો બહુ ખુશીના સમાચાર છે હા અરે હું પણ મારી બેનના લગ્નની કંકોત્રી આપવા આવ્યો છું અને હા તમારે બધાએ લગ્નમાં આવવાનું છે શું વાત કરે છે આ તો એક સાથે બબ્બે ખુશીના સમાચાર થયા હવે તો તારે મોઢું મીઠું કરવું જ પડશે એ માં ગોળ લાવ તો આવ આવ બેસ વિજય આ ફોટો કોનો છે આ મારા બાપુજીનો ફોટો છે કેમ બાપુજીનો લે બેટા ગોજી બેટા આ આ મારો મિત્ર સુખી રે માં તમે મને ના ઓળખ્યો હું જગદીશ તમારા મુનિમનો દીકરો જગદીશ માં જગદીશ આપણા મુનિમજીનો જગદીશ
ક્યાં હતો બેટા તું અત્યાર સુધી? અમે તને કેટલું શોધ્યો, તું અમને ક્યાંય ન મળ્યો દીકરા. માં, માતાજીની દયાથી મને એવા પાલક મા બાપ મળી ગયા કે મને સગા દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો અને આજે તમારી સામે છું. હે ભાઈ, એટલે જ્યારે જ્યારે તું મને મળતો ને ત્યારે મારા મનમાં એમ જ હતું કે તું મારો ભાઈ જગદીશ છે. આજે આજે ખૂબ ખુશીનો દિવસ છે. ભગવાને આજે મારા ખોળામાં ખુશી એટલી બધી નાખી દીધી છે કે આજે આજે મારા વિજયના લગ્ન નક્કી થઈ ગયા અને અને મારો જગદીશ મળી ગયો અને મારી બેન રૂપાના પણ લગ્ન છે. રૂપા? એ ભાઈ, રૂપા તારા એકલાની બેન નહીં, મારી બેન પણ છે. હવે તું જોજે આપણે કેવી રીતે રૂપાના લગ્ન ધામધૂમથી કરશું. હા ભાઈ, હા. અરે અમે તો એકને જ ઉઠાવવા આવ્યા હતા ને બીજી પણ મળી ગઈ. જા મને છોડી દે, છોડી દો, છોડી દો, જા, ચાલ ગાડો. હોશિયારી કરનારો બહુ બહુ તાણી પાડી શકે, લોખંડી ફટકો ને મારી શકે. તું તો છે ને?
જગદીશ ને કહેજો કે આશા નિર્દોષ છે, આ નરાધમ પાપીના કારણે મારા ભાઈ જગદીશ સાથે આશાએ બેવફાઈ કરી હતી, હવે જો એના લગ્ન આ પાપી સાથે થયા તો મારું બલિદાન એળે જશે. ના બેન, તું ચિંતા ના કર, હું તારું બલિદાન આ મેળે નહીં જવા દઉં. ચાલ દીકરી, આપણે એને દવાખાને લઈ જઈએ. ચાલ. નહીં, મારી પાસે એટલો સમય નથી. માં, મારા ભાઈને કહેજો કે આશાની જિંદગી. ખરેખર ભગવાને આપણને એવો દીકરો આપ્યો છે કે એણે આપણી દીકરીના હૈયાને ખુશીઓથી ભરી દીધું છે. લગન માટે એણે હોશથી કેટ કેટલી તૈયારીઓ કરી છે નહીં. ખરેખર ભગવાનનો અને દીકરા જગદીશનો જેટલો પાડ માનીએ એટલો ઓછો છે. હિંમત રાખો, હિંમત રાખો. અરે શું થયું રૂપા? બેન જગદીશ આજો રૂપા. બેન, રૂપા બેન. બાપુ. રૂપા. માં, શું થઈ ગયું આપણી રૂપાને? બેન, બેન તું કઈ બોલતી કેમ નથી? અરે મારી લાડકડી બેન, કઈક તો બોલ. તને શું થઈ ગયું? એક વાર તો જો તારા ભાઈને. બાપુ, બાપુ કેમ કઈ બોલતી નથી? રૂપા, જો 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 હું તારા માટે શું લાવ્યો. જો બેન, રૂપા એક વાર આંખ ખોલીને જો તારા ભાઈને. બાપુ, માં કેમ બેન કઈ બોલતી નથી? બાપુ, તમે જ્યારે આવો ને ત્યારે મારા માટે ઢીંગલો ને ઢીંગલી અને ઘણા બધા રમકડા લેતા આવો છો ને. હે ભગવાન, આવી જ રીતે હું મારી પત્ની અને મારી દીકરીને પણ નહોતો બચાવી શક્યો. અરે, તું હજી અહીંયા જ બેઠી છે? હા માં. જા, ફટાફટ તૈયાર થઈ જા, તારા બાપુ હમણાં આવતા જ હશે. સાચે? તે મંગાવ્યા છે ને ઢીંગલા ઢીંગલી? હા માં. એ લઈને આવશે બેટા, જા જલ્દી. ભલે માં. દિવસના અજવાળામાં ચાંદ તો પૂનમ ને દિવસે જ દેખાય. કોણ છે આ ચાંદ? બાપુ, ફોજી ની ઘરવાળી છે. હા, ફોજી ને સરહદ પર એની ડ્યુટી કરવા દે, આપણે આપણું કામ કરીએ. આવ. છોડી દે મને. અરે ચાલ, છોડી દે મને. બચાવ, બચાવ, બચાવ. Thank you.
નહીં નહીં મારી પત્ની મારી દીકરી જો બેટા હું તારા માટે રમકડા લઈ આવ્યો હતો જોરાવર સિંહે અને એના માણસોએ એમના પર બળાત્કાર કરીને એમને મારી નાખ્યા છે હા બાપુ જોરાવર સિંહે તે દિવસે જોરાવર મારા હાથે બચી ગયો અને મને 14 વર્ષની જેલ થઈ મહાદેવ મને લાગે છે કે હું ગમે તેટલા જોરથી ઘંટ વગાડું પણ એને સાંભળવા માટે તારી પાસે કાન નથી આ પૃથ્વી પર પાપીઓ પાપ કરે અને એને જોવા માટે તારી પાસે આંખો નથી અરે ઓ પથ્થરની મૂર્તિના ભગવાન તારું હૈયું પણ પથ્થરનું થઈ ગયું છે નહીં તો એક નિર્દોષ પારીવડાને નરાધમો પીકતા હોય ત્યારે તું એના હાથ કેમ નથી કાપી નાખતો તે મારી જિંદગી સાથે પણ કેવી મોટી મજાક કરી છે કે દેશની લાજ રાખવા માટે તે મારા હાથમાં બંદૂક આપી અને મારા સંસારની લાજ તે લૂંટાવી દીધી પણ તું હા ભગવાન તું આ શંકરને સુખી જોવા નહોતો માંગતો આ શંકરને જીવતો સળગતો ચિતા પર જોઈને તારા આત્માને ટાઢક વળતી હશે એટલે જ તે એક નિર્દોષ દીકરીને મારી આંખોની સામે એને પાનીતર ઓઢાડવાને બદલે ખાપણ ઓઢાડી દીધું તું તું જાગતો દેવ નથી પણ સૂતો દેવ છે હવે એ પાપીઓનો નાશ કરવાનો વખત આવી ગયો છે મહાદેવ તારું ત્રીજું નેત્ર ખોલ ખોલ નહીતર તારા પરથી સંસારનો વિશ્વાસ ઉઠી જશે વિશ્વાસ ઉઠી જશે વિશ્વાસ ઉઠી જશે વિશ્વાસ ઉઠી જશે બે શાને લીધા રિશામણા રે
રૂપા જગદીશ, લાખણે આશા સાથે લગ્ન કરવા માટે રૂપાને ઢાલ બનાવી અને તારી બહેનની જિંદગી બરબાદ ન થાય એ માટે આશાએ લાખણ સાથે લગ્ન કરવા માટે હા પાડી દીધી અને અને તારી સાથે એણે બેવફાઈનું નાટક કર્યું. ખરેખરમાં આશા બેવફા નથી, એ નિર્દોષ છે જગદીશ. એ નરાધમ લાખણે મારી અને રૂપાની આબરૂ લૂંટવાનો પ્રયત્ન કર્યો અને રૂપાએ પોતાની આબરૂ બચાવવા ખાતર એનો જીવ આપી દીધો. પણ ખરા સમયે એક દેવતા જેવા માણસે આવી મારી આબરૂ બચાવી લીધી. વિજય, હવે પાપીઓના પાપનો ઘડો ભરાઈ ગયો છે, હવે નરાધમોને છોડીશ નહીં. બેન, મને સોગંદ છે તારી રાખડીના. તારી ચિતાની આગ ઠરે પહેલા એ પાપી લાખણીની ચિતા ના સળગાવું તો મારું નામ જગદીશ ઠાકોર ને. રાણા, હા બાપુ, બધી તૈયારીઓ થઈ ગઈ છે. બધી તૈયારી થઈ. જા. શાબાશ રાણા, બરાબર નિશાન તાક્યું. અરે વાહ ભરત, આજે તો તે પુરવાર કરી દીધું કે સિંહનો સાથી સિંહ જ હોય. જોરાવર, હજુ ખેલ ખતમ નથી થયો. એ જોરાવર, ખેલ પૂરો થશે ને ત્યારે તારું બધું ચોર નીકળી ગયું હશે. અરે શેતાન અને સાધુનું મોટું માથું નાની રેવડી જેવું થઈ જશે.
અરે જા, અમને પહોંચવાની તમારી તાકાત નથી. અરે તમારા બંનેના જ્યારે બાપ અમને ના પહોંચી શક્યા તો તમે ક્યાંથી પહોંચવાના? અરે એ બંનેને પણ અમે પતાવી દીધા કેમ બરાબર? એટલે એનો અર્થ એ થયો કે આપણા બંનેના બાપુની હત્યા થઈ છે. એટલે આ રાક્ષસની સાથે કાકા તારો હાથ પણ હતો? હું કઈ સતયુગનો ભરત નથી કે આખી જિંદગી પાદુકાની પૂજા કરીને બેસી રહો. એક ભાઈ થઈને સગા ભાઈની હત્યા કરી નાખી અને એ પણ જમીનના ટુકડા માટે? અરે તે કરવું હોત તે ભાગ્યો હોત તો તને જમીનનો ટુકડો એમ જ આપી દીધો હોત. અરે ડાકણ પણ એક ઘર છોડી દે છે, તું તો ડાકણ કરતા બત્તર નીકળો બત્તર. આજ તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. એટલું યાદ રાખજે, ઉપરવાળાની લાઠીનો અવાજ નથી હોતો પણ એની લાઠી જ્યારે પડે છે ને ત્યારે પ્રલય થાય છે. એટલું યાદ રાખજે તું. આ લોકોની લાંબી જીભને ટૂંકી કરવા માટે બબ્બે ગોળી ફોડ એટલે વાર્તા થઈ જાય પૂરી. શેતાન હોય કે સાધુ, સૌથી મોટું ધરાવર તારું માથું, હવે ભવે ભાવનું બાંધી લે બાથું. હું ઉપર યમરાજ પાસે ખોલાવી દઉં તારું ખાતું. ખરાબ ખોર, ચિતા ઓલવા એ પહેલા હું તારી ઠાઠડી બંધાવીને એની આત્માને શાંતિ આપીશ. પાપે
મારી પત્ની અને મારી દીકરીના માતલ તે દી તું મારા હાથમાં નહોતો આવ્યો. આ શંકરના હાથમાં આવેલો પાપી માણા જીવતો નથી રહેતો. આજ આજ હું તને જીવતો નહીં છોડું. વિજય દીકરી જગદીશ નશા બેટા જગદીશ ઉભા રહો ભાઈ. અમારા પરિવાર માટે તમે ભગવાન થઈને આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને સૌને સુખી રાખે. બોલો મહાદેવ હર. મહાદેવ હર. બોલો મહાદેવ હર. તું તો સાજણ કોરાણે મારા કાળ દે. સાજણ કોરાણી મારા કાળજે. તું તો સાજણ કો